चंद्रहास आख्यान एवं एक आख्यान है जेना सर्जक है प्रेमानंद। मध्यकालीन गुजराती साहित्य की आ महत्वनी कृति है। मोटा भागना जे गुजराती विषय विद्यार्थी है जाने छे, परंतु अन्य विषय विद्यार्थी एटले एने नजर में राखी बात करूँ कि आप जो मध्यकाल है यहाँ मोटा भागनु जे साहित्य है बधु पद्य में रचायेलू है। અને એમાં જે અલગ અલગ જે પદ્યની સાથે સાથે જે વાર્તાઓ હતી એ પણ પદ્યમાં હતી, એટલે જેમ હમણાં જેનો ઉલ્લેખ કર્યો શામળની પદ્ય વાર્તા અને પ્રેમાનંદના આખ્યાનો, આ બંને આમ જોવા જઈએ તો કથનાત્મક સંદર્ભ સાથે આગળ વધતા આ સ્વરૂપો છે। એ એવો સમય હતો, કારણ કે એવા સમયની કૃતિની મારે તમારી સમક્ષ વાત કરવી છે કે જે આજે 21મી સદીના બીજા દાયકામાં આ વાત હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું કે જે રચનાનો સર્જનકાળ આજથી 400 વર્ષ પહેલાનો છે, એટલે સમકાલીન સંદર્ભ પણ તમારે તમારી સમક્ષ રાખવાનો છે। આજે આખું જે આ ગ્લોબલ જે આખું જે આ વિશ્વ છે તમારી સામે છે, અને એની અનુસંધાનમાં જ્યારે મધ્યકાળમાં એવા કોઈ પણ પ્રકારના આવા જ્યારે જન્મનરંજનના માધ્યમો નહોતા, શાળાઓ મહાશાળાઓની તો કલ્પના પણ નહોતી, તો એ સમયે આવા જે કથાકારો હતા એમણે એક લોક શિક્ષકની ભૂમિકા રાખી અને સમકાલીન જન સમાજને જે રીતે સમૃદ્ધ કર્યો છે અને જન્મન રંજનના એવા એક સંદર્ભ સાથે એ જે રીતે એને સાંકળ્યા છે એની વાત મારે તમારી સમક્ષ કરવાની છે। મિત્રો, એમણે આખ્યાન આમ જોવા જઈએ તો એવો એક કાવ્ય પ્રકાર છે, એવો એક સાહિત્ય પ્રકાર છે કે જેના સ્વરૂપને આપણે છે મંગલાચરણથી શરૂ કરી અને ફલશ્રુતિ સુધી એના અલગ અલગ કડવામાં આપણે બાંધીએ છીએ। તો આ ચંદ્રહાસ આખ્યાન 28 કડવામાં એને જુદા જુદા ભાગ તરીકે પણ આપણે ઓળખી શકીએ। તો આરંભથી અંત સુધી કોઈ એક કથા છે કે જે કથાને લઈને સર્જક એમાં પોતાના મૌલિક કેવી રીતે એના કલ્પનાને કે એના સંદર્ભોને કે સમકાલીન એવા ગુજરાતના કે ગુજરાતી જન સમાજના ચિત્રને એ પ્રસ્તુત કરે છે, એ જો તમારે જોવું હોય તો એ તમારે શામળ અને પ્રેમાનંદના આ સર્જનોમાંથી પસાર થવું પડે। આજે પણ કારણ કે આપણે જાણીએ છીએ કે માણસ એ વાર્તાપ્રિય પ્રાણી છે, વાર્તાનો સંદર્ભ આવે એટલે તરત જ આપણે આપણા બધા મન મસ્તિષ્ક ખુલી અને આપણે એમાં ગળાડૂબ થઈ જઈએ છીએ। અબાલ વૃદ્ધ સૌને ગમે એવી રોમાંચક એવી સૃષ્ટિ એની સાથે જોડાયેલી છે, અને તમે સૌ કોઈ જાણો છો કે આખ્યાન છે એટલા માટે એ આપણા રામાયણ કે મહાભારત કે પુરાણ કે એવા કોઈ પણ ગ્રંથમાંથી એક કથાનક લઈ અને સર્જક એને પોતાની મૌલિક દ્રષ્ટિથી પોતાની કવિત્વ પ્રતિભાથી એને જેવી રીતે નિખાર આપે છે, તો એવી રીતે પ્રેમાનંદનું આ પ્રારંભના સમયનું આખ્યાન છે। એની સર્ગ શક્તિના ઉન્મેષો તો હવે પછી ખુલવાના છે, તો પ્રારંભના સમયમાં એના સમય વિશે પણ અલગ અલગ મત મતાંતરો છે। આ સર્જન આ કૃતિ ક્યારે રચાય છે એના વિશે પણ અલગ અલગ જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધકો જુદો જુદો સમય આપે છે। તો એ દ્રષ્ટિએ જોઈએ તો 17મી સદીના ઉત્તરાર્ધમાં કે પછી આપણે એને 1640 થી 1720 વચ્ચેના કોઈ સમયમાં એને આપણે લઈ જઈએ તો એ સમયની આ એક રચના છે। પ્રારંભનું આ એમનું આખ્યાન છે એટલે એમાં ઘણી બધી મર્યાદાઓ છે, કારણ કે અભિમન્યુ આખ્યાન નળાખ્યાન જેવા એમના ઉત્તમ એના જે એમાં એની એની કવિ પ્રતિભાના જે ચમકારા મળે એવી રચના હવે પછી સર્જાવાની છે, એટલે આમાં જે એની વસ્તુ સંકલના છે એ પણ એટલી બધી જે બીજા આખ્યાનોમાં જોવા મળે છે એ પ્રકારની નથી। અહીં એને ઘટના જે આખો સંદર્ભ છે તમે સૌ કોઈ જાણો છો કે વીર ક્ષેત્ર વડોદરુ ગુજરાત મધ્ય ગામ ચતુર્વસી જ્ઞાતિ બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદ નામ, એટલે આપણને ખ્યાલ આવે છે કે વડોદરાનો આ કવિ છે। એના જીવન વિશે કે એના જન્મ વિશે કે એના માતા પિતા વિશે જુદા જુદા અલગ અલગ એવા સંશોધન અભ્યાસ નિમિત્તે ઘણા બધા તારણો આપણી સુધી પહોંચ્યા છે। એક સમય એવો હતો કે એના જીવન વિશે એટલી બધી ઘટનાઓ પ્રવર્તમાન હતી કે એને ચમત્કારોની સાથે એના જીવનને ગૂંથી લેવામાં આવ્યું હતું। એને ગુજરાતી ભાષા જે સમયે સુસા પૈસા ચાર જેવી સ્થિતિ હતી અને એ સમયે ગુજરાતી ભાષાને એના મુકામ સુધી નહીં પહોંચાડું ત્યાં સુધી હું મારા માથા પર
पाघड़ी नहीं पहेरो एवी प्रतिज्ञा प्रेमानंदे लीधी हती। एने एवा गुरु नो भेटो थयो एना पासेथी एने एवी कोई संजीवनी प्राप्त थई। आ बधा घणा बधा एवा एना जीवन साथे जोड़ायेला एवा संदर्भो छे। 50 जेटला आख्यानो रच्या एवी पण वात छे, परंतु नवा जे अलग अलग जे संशोधनोना फल स्वरूपे 25 जेटली महत्वनी कृतिओ छे ए प्रेमानंदना नाम साथे जोड़ायेली छे, के जेना कर्तृत्व साथे प्रेमानंद नु नाम जोड़ायेलु छे। मित्रों, प्रेमानंद ए पोते ज पोताना सर्जेला आख्यान ने समकालीन जन समाज नी समक्ष ए प्रस्तुत करतो हतो। याद करो के आजथी 400 वर्ष पहला जे निरक्षर जन समाज हतो, गामडामां चाचर चोकनमां बेसी अने ए पोते ज, कारण के परफॉर्मिंग आर्ट छे आख्यान, एक गाय वगाड़ी अने प्रस्तुतिकरण नी आखी कला छे। અને પ્રેમાનંદ તો અચ્છો માણભટ્ટ છે, એટલે પોતે વગાડતા વગાડતા અભિનય કલાની સાથે લોકોની સમક્ષ એ પોતે પોતાની વાતને રજૂ કરે છે। આખ્યાન રજૂ કરનારો પ્રેમાનંદ પહેલો કવિ નથી, એને ખબર છે, અને એટલા માટે પોતાની સામે રહેલા શ્રોતાઓને શું ગમશે, કઈ રીતે હું વાત કરીશ તો એને વધારે એને પસંદ આવશે, એનો નાળ પારખું છે। અને એટલા માટે કહ્યું ને નવલરામે કે प्रेमानंद ना पेगड़ा मा पग नाकी सके, पग घाली सके, आ शब्द वापर्यो एवो एक पण कवि नथी मध्यकाल मा। शा माटे? ए धारे छे त्यारे हसावे छे, धारे छे त्यारे रड़ावे छे, अने धारे छे त्यारे शांत रसना घर मा जईने बेसाडे छे। ताकियो तीर मारनारो प्रेमानंद छे, आवुं पण कहे छे, कारण के सामे रहेला जे श्रोताओ छे दिवसनी एवी काळी मजूरी करी अने ए आख्यान सांभळवा माटे आव्या छे। आख्यान એના મંગલાચરણ થી ફલશ્રુતિ સુધી પહોંચવામાં 10-15-20 દિવસ પણ થવાના છે। સાંજે આવીને બધા બેસે છે ચોકમાં, અને પ્રેમાનંદ એની સમક્ષ પોતાનું આખ્યાન પ્રસ્તુત કરે છે। પોતાનો થાક ભૂલી જાય છે લોકો, અને ઘણી વખત એવું બને કે જેમ અહીંયા પણ ઘણા બધા વિદ્યાર્થીઓનું ધ્યાન અહીંયા નથી, તો એ જે સદે અહીંયા નથી એ જુદી રીતે એનું મન કદાચ અહીંયા નથી પણ બહાર હશે। તો એવી રીતે એને ખબર પડે કે સામે બેઠેલા શ્રોતાઓમાં કેટલાકનું ધ્યાન અહીંયા નથી, થાકી ગયા છે, જોકા આવી રહ્યા છે, બગાસા આવી રહ્યા છે, તો ત્યારે શું કરે કે પોતાનો જે રસ છે એનો પલટો લાવી દે। એ તરત જ એમાંથી કંઈક એવો અદ્ભુત રસ કરુણ એના શિખર સુધી પહોંચાડે, કે એવા અદ્ભુત હાસ્ય એવા જુદા જુદા રસની એવી રીતે એ પ્રસ્તુતિ કરે છે કે સામે રહેલો શ્રોતા એ તરત જ એની કડીની સાથે એની વાતની સાથે એ જોડાઈ જાય છે। આ એની અદ્ભુત કલા છે। તો એ દ્રષ્ટિએ જોઈએ તો પ્રેમાનંદની આખ્યાન કલા તરીકે કે એના ગુજરાતીકરણ તરીકે સૌથી એની નોંધપાત્ર વિશેષતા કે એમણે જે રામાયણ મહાભારત પુરાણના જે પાત્રો હતા, સુદામાનું પાત્ર જે છે ભાગવતમાં, કે દસમ સ્કંદના જે અલગ અલગ જે પાત્રો છે, કે નળાખ્યાનના પાત્રો છે, એણે એ પ્રત્યેકે પ્રત્યેક પાત્રોને સમકાલીન ગુજરાતના જન સમાજને કેન્દ્રમાં રાખી એનું ગુજરાતીકરણ કર્યું છે। અને એટલા માટે તમે ઓખા હરણ કે કુંવરબાઈનું મામેરું જુઓ તો એ સમયના જે રિચ્યુઅલ્સ, એ સમયના રીત રિવાજ, એ સમયની જે સમકાલીન જે સ્થિતિ હતી એનું આખું ચિત્ર એ તમને આ કૃતિમાંથી જોવા મળે છે। તો એ દ્રષ્ટિએ જોઈએ તો કથન કલાની દ્રષ્ટિએ આ આખ્યાનનું સ્વરૂપ ખૂબ મહત્વનું અને નોંધપાત્ર છે। જેવી રીતે અહીંયા પેલા જે કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ પૂર્ણ થયું છે, અને હવે અશ્વમેઘ યજ્ઞ કરવાનું છે, અને અશ્વમેઘ યજ્ઞ નિમિત્તે પેલો ઘોડો છે એને છૂટો મૂકવામાં આવે છે, અને એ ઘોડાને જો કોઈ બંદી બનાવે તો એની સામે યુદ્ધ। આ તો કથા આપણે જાણીએ છીએ, હજુ કથા શરૂ થઈ નથી, પરંતુ આ કથાનો પ્રવેશ છે, અને એ એવો રોમાંચક હોય છે કે આપણે એ કથા પ્રવાહમાં એવી રીતે એમાં ગૂંથાઈ જઈએ છીએ કે હવે પછી શું થશે, એ કુતૂહલતાનો ભાવ એમાં ક્રમશઃ એની સાથે જોડાયો છે। એટલે પેલો જે ઘોડો છે અને એની સામે પાંડવોનું સૈન્ય ગયું, તો પાંડવોનું સૈન્ય હારી ગયું, કે જેને કૌરવો સામેના કુરુક્ષેત્રના મેદાનમાં વિજય પ્રાપ્ત કર્યો છે, અને અહીંયા પેલા બે નાના બાળકોની સામે હારી જાય છે। અને એટલા માટે અર્જુન પૂછે છે, જો અહીંયા એ આખો સંદર્ભ ખૂબ સરસ રીતે આપ્યો છે, નારદ એને કહે છે એની બંને વચ્ચેનો આ સંવાદ છે, કે આ કોણ છે, તો કે ચંદ્રહાસના પુત્ર છે।
तो चंद्रहास कोण छे? तो हवे तो सांभळ, चंद्रहास कोण छे? हवे चंद्रहास नी कथा कोण कहे छे? नारद। कोण सांभळे छे? अर्जुन। पण अहींया प्रेमानंद कहे छे अने सामे श्रोतागण जे गामडानो निरक्षर ए सांभळी रह्यो छे। ये कथानी एवी रीते गुथणी करे छे के तमने एक प्रसंगमांथी बीजा प्रसंगमां क्रमशः काके कड़वू छे એનું મુખબંધ મોઢિયું તમે જુઓ એમાં કેવી રીતે એક કડવું પૂરું થાય તો તરત જ આગળ કઈ કઈ કથા ગઈ, કારણ કે આજે આપણે ત્યાં સિરિયલો તમે બધા જુઓ છો અનુપમા, આવતીકાલે આપણે નથી જોયું તો નથી જોયું તો આજે જોઈએ છીએ તો કાલે શું વીતી ગયું એ તમને રીકેપ આમ ટૂંકમાં તમને બતાવી દેશે ઝડપથી, એટલે તમે કાલનો એપિસોડ ચૂકી ગયા છો તો પણ તમે આજે તમારો રસ છે એ ખંડિત નથી થતો। આખ્યાનમાં પણ એક કડવામાંથી બીજા કડવામાં, એટલે તમને પહેલી જે બે છે એમાં તમને આખી જે વીતેલી જે ઘટના છે એ ત્રણ ચાર કડવાની તો એ તમને એકદમ એ હાઇલાઇટ્સ એની રજૂ કરી દે છે। કારણ કે અહીંયા શ્રોતાઓ તો રોજ તો ત્યાં હાજરી તો પૂરવાની નથી કે રોજ નિયમિત જાય, અનુકૂળતા જે મુજબ આવે છે, એટલે સાથે રહેલા શ્રોતાને લઈને એને આગળ વધવું છે। એક પણ શ્રોતા એ કથાના રસથી વંચિત ન રહી જાય, એના કથા પ્રવાહથી અલિપ્ત ન રહી જાય એ આખી કથા છે। તો હવે અહીં શરૂ થાય છે ચંદ્રહાસની કથા। માત્ર બે ત્રણ પ્રસંગો જ હું તમારી સમક્ષ રજૂ કરીશ, કારણ કે આખું આખ્યાન એ આ સમય મર્યાદામાં પૂરું નથી કરી શકાય। અહીંયા જે પાત્રો છે અને આખો જે ઘટનાક્રમ છે, આમ જોવા જઈએ તો ચંદ્રહાસ જે શ્રી ધાર્મિક રાજાના પુત્ર જ્યારે પ્રાપ્ત થાય છે, જ્યારે એનો જન્મ થાય છે, એટલે અહીં એની સાથે તો આ વિધિના લેખ આરંભથી જ જોડાયેલા છે કે પુત્ર જન્મના છ મહિનામાં તો માતા અને પિતાનું મૃત્યુ થયું અને એટલા માટે એ કલંક એની સાથે જોડાયું। પેલી દાસી છે એ આ નાનકડા કુમારને લઈને નીકળે છે પણ જંગલમાં એને પણ સર્પ દંશ દે છે ને દાસી પણ મૃત્યુ પામે છે। આ પાંચ વર્ષનો બાળક અનાથ નિરાધાર બની ગયો અને એ જ સમયે જંગલમાં પેલો રાજા શિકાર કરવા આવે છે નિસંદેહ, અને એને મળે છે અને એ પાછો જો આ ફિલ્મ ઘણા બધા ફિલ્મો છે આ પ્રકારના, તમે એને આજના સમયમાં એ રીતે જોડી શકો છો। બાહુબલીના સમયમાં આપણે રહીએ છીએ એટલે એમાં જે તમારી સામે કે હેરી પોટરની સામે જે આખી ચમત્કૃતિઓ છે કેવી રીતે આમ ખુલે છે, પણ પ્રેમાનંદે આજથી કોઈ પણ એની પાસે એવા ઉપકરણ નથી, પણ એને પોતાની વાક ચાતુર્યથી વાક કલાથી અને કવિત્વ કલાથી એણે આ વસ્તુ સ્થિતિ આમ જાણે સામે કેમેરામાં ચિત્ર ઝીલાતું હોય એવી રીતે શ્રોતાઓને એનાથી એને અભિભૂત કર્યા છે। તો અહીંયા જે ચંદ્રહાસનું આખું જે વ્યક્તિત્વ ધીમે ધીમે એ ખુલે છે, પણ એ પહેલા કે જ્યારે જંગલમાંથી મળેલા બાળકને રાજા પોતાના નગરમાં લઈ જાય અને એ પણ નિસંતાન હોય છે, આવી ઘણી બધી કથાઓ છે કે કોઈ પણ એવું બાળક મળ્યું હોય નિસંતાન હોય ને પછી એનો ઉછેર કરે, પણ એ પહેલા વચ્ચેની ઘટના કે પેલા રાજપુરોહિત દૃષ્ટદ્રુમ્ન દૃષ્ટ બુદ્ધિ, રાજપુરોહિતો બધા બ્રાહ્મણોને જમવા માટે બોલાવ્યા છે અને એમાં આ અનાથ બાળક પણ એની ભોજનમાં સામેલ થાય છે, આ કથાનો આ મહત્વનો સંદર્ભ છે। એટલે બધાને જ્યારે ભોજન લીધા પછી બધાને દક્ષિણા રાજા આપતો હોય છે અને એ સમયે આ બાળક પણ આવે છે દક્ષિણા લેવા, એટલે એને ખબર પડી કે આ તો ભિખારી છે, એટલે એને તરત હળદૂત કરે છે, ચાલ તું નીકળ બહાર, અહીંથી તું ભિખારી છે। અને એ સમયે ત્યાં પેલા ગાલવ ઋષિ છે અને એ કહે છે કે આજે ભિખારી કહીને તું જેને હળદૂત કરે છે એ ભિખારી નથી પરંતુ તારો જમાઈ છે। હવે અહીંયાથી જ તમે ઓખા હરણ જુઓ કે તમે નળાખ્યાન જુઓ કે કેટલા બધા આખ્યાનોમાં આ સંદર્ભ ક્યાંક ને ક્યાંક એની સાથે જોડાયેલો તમને જોવા મળશે। ભક્તિનું ઉત્તમ ઉદાહરણ આ પાત્રની સાથે જોડાયેલું છે, બાળક પેલો રાજા પોતાના નગરમાં લઈ જાય, એને શાળામાં શિક્ષણ પ્રાપ્તિ માટે એને બેસાડે, પણ ગુરુઓને પણ એ પ્રભાવિત કરે છે, માત્ર ગુરુઓને નહીં સમગ્ર નગરના લોકોને પોતાની આવી ભક્તિ અને ધર્મ ઉપરનો પ્રભાવ અને ઈશ્વર ઉપરની શ્રદ્ધાને કારણે સમગ્ર નગર એના ધર્મ અને ભક્તિથી પ્રભાવિત થયું છે, સાથે સાથે આજુબાજુના જે નગરો છે એની ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આ ભક્તિ અને શૌર્ય આ બંનેનો સમન્વય થાય છે। અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પડોશી રાજ્ય હોય છે તો એકબીજાની સાથે દુશ્મનાવટ જ હોય છે, એ જે પેલું ઇડીપસ સોફોક્લિસનું છે એનો પણ ક્યાંક ને ક્યાંક કથાની સાથે તમે જોશો તો ક્યાંક નજીકનો સંબંધ મળી જશે।
આ આપણી ભૂમિનું ને પેલો પરદેશની ભૂમિનું ક્યાં ક્યાં કેવી રીતે અનુસંધાન છે. અને અહીંયા પણ જ્યારે દૃષ્ટ બુદ્ધિને એના એને ખ્યાલ આવે છે કે પોતે જેને હળદૂત કર્યો હતો અને જેને મારી નાખવા માટે પ્રયત્ન કર્યા હતા એની એક આંગળી કાપી નાખીને બતાવી, એ કથા તો એની સાથે ગઈ, લાંબી કથા છે પરંતુ એમાં બહુ આપણે પડતા નથી, પણ છતાં પણ હવે એને કઈ રીતે મારવું, પણ અહીં બળથી નહીં પરંતુ કળથી કામ લેવાનું છે. અને એટલા માટે એના નગરમાં જાય છે, નગરમાં જઈને યુક્તિ મળે કોઈ પણ એવા સમયે એને ખ્યાલ આવે કે આ પ્રકારે એનો વધ કરી શકાય છે, પણ એ સમય એને મળતો નથી. અને એટલા માટે હવે બીજી એક યુક્તિ કરે છે, પોતે એક કાગળમાં એક ચબરખીમાં એક સંદેશ લખે છે અને સંદેશ પોતાના નગર પોતાનો પુત્ર જેનું નામ છે મદન એને મોકલવા માટે આ એક પત્ર લખે છે. અને કહે છે કે એવો એક વિશ્વાસુ વ્યક્તિ કે જે આ પત્ર રસ્તામાં ખોલે નહીં અને એ પોતે ત્યાં પોતાના ઘરે પોતાના પુત્રને આ સંદેશો પહોંચાડે. એટલે તરત જ ચંદ્રહાસ વચન આપે છે કે હું પત્ર વચ્ચે ક્યાંય નહીં ખોલું, હું ત્યાં જઈને આપી દઈશ. એ આપવા માટે જાય છે, સાથે બીજા ચાર સૈનિકો પણ છે. હવે જો અહીંયા ચમત્કારની ઘટના પણ જોડી છે, પ્રેમાનંદની કવિતા કલાનું ઉત્તમ ઉદાહરણ હવે પછીનું આ જે કડવું છે એમાં જોવા મળે છે. એ જ્યારે નગરમાં જ્યારે વાડીમાં પ્રવેશે છે ત્યારે એ સૂકી દુષ્કાળયુક્ત વાતાવરણથી જે બધા નદી નાળા સુકાઈ ગયા છે, બધા વૃક્ષોના પર્ણો ખરી ગયા છે, પણ ચંદ્રહાસના પ્રવેશથી, કારણ કે વિષ્યાને પણ એ વરદાન હતું કે કહ્યું હતું કે તારો વર જ્યારે અહીંયા આવશે ત્યારે આ બધા નદી નાળાના પ્રવાહો જીવંત થઈ જશે, વૃક્ષો નવપલ્લવિત થઈ જશે. અને હજુ તો એને આગળની રાત્રે સ્વપ્ન પણ આવ્યું છે અને સ્વપ્નમાં જ એને પોતાનો રાજકુમાર એને જોઈ લીધો છે. એ સમયે વિષયા અને એની સખીઓ જલ ક્રીડા માટે વાડીમાં પ્રવેશે છે. વાડી ચંદ્રહાસના આગમનથી નવપલ્લવિત થઈ ચૂકી છે. અચાનક બદલાયેલું વાતાવરણ, પેલા સાથે રહેલા ચારેય જે સૈનિકો છે એ પણ બધું જોવા માટે આગળ ગયા છે. ચંદ્રહાસ એકલો છે, વાડીમાં માથે પછેડી નાખીને સૂતો છે. આજુ આખું દ્રશ્ય જાણે આબાદ કેમેરામાં ઝીલાયું એવી રીતે એનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. અહીં બીજી મહત્વની બાબત અહીં નોંધવી પડે કે મોટા ભાગના આખ્યાનો કે મોટા ભાગની આપણે અર્વાચીન યુગની કે આધુનિક યુગની કૃતિઓ તમે જુઓ તો એમાં નાયિકાનું વર્ણન ખૂબ સુંદર રીતે કરવામાં આવેલું છે. એના હોઠ, એના ગાલ, એનું નાક, એનું ગળા, હાથ, કમર, પગ, આ બધાનું નકશિક વર્ણન. પણ આ આખ્યાનની અંદર નાયિકાના મુખે નાયકનું ઉત્તમ વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રકારની એક વિશેષતા અહીં જોવા મળે છે કે ચંદ્રહાસ કેવો છે, એનું સૌંદર્ય કેવું છે, એનું રૂપ કેવું છે, એના વિશે વિગતે વાત કરે છે. બીજી મહત્વની પ્રેમાનંદ અહીં જે વનની જે વનસ્પતિ છે, જે ખીલી છે, એનું વિગતે આલેખન કરે. એટલે આપણને ખ્યાલ આવે કે પ્રેમાનંદ એ સમયમાં પણ પર્યાવરણથી કેવો નિકટ હતો. એક એક વેલ, લતા, વૃક્ષ, ફળ, ફૂલ, પુષ્પ, એનું વિગત પ્રચુર આખું આલેખન કરે છે. તો પ્રકૃતિ સાથેનો એનો કેવો નિકટનો અનુબંધ છે એ પણ આપણે અહીંયા જાણી શકીએ છીએ. ચંદ્રહાસ પછેડી માથે નાખીને સૂતેલો છે ને એ સમયે વિષ્યા પણ પ્રવેશે છે, જુએ છે તો આ કોઈ અજાણ્યો પુરુષ નજીક જાય છે. પછેડી એનો ચહેરો જોઈને જ એ તો મુગ્ધ બની અને એના પ્રેમમાં પડી અને ગજુ રાતે આવેલા સ્વપ્નનો જે મનનો માનેલો માણીઘર હતો એ તો આ જ છે. અને કુતૂહલવશ એના કમરમાં લટકતી પેલી પત્ર ચિઠ્ઠી છે એ પોતે ખેંચી અને વાંચે છે. આ સમયની એની જે મનસ્થિતિ છે એનું આબાદ નિરૂપણ પ્રેમાનંદે કર્યું છે. આબાદ નિરૂપણ એ કેવી, આમ અચાનક કોઈ આવી જશે અને જોઈ જશે તો વારંવાર ઘડીક પાછું જુએ, ઘડીક આ બાજુ જુએ, આ બાજુ બીજો એને ભય એ પણ છે કે આ ચંદ્ર જાગી જશે તો એ પણ એને ધ્યાન રાખવાનું. અને એટલા માટે પોતે પગમાં પહેરેલા ઝાંઝર એને ઉપર ચડાવી દીધા પગમાં કે જેથી કરીને એનો રણકાર એના રવથી પેલો ચંદ્રહાસ જાગી ન જાય. અહીં જે પંક્તિ મૂકી છે એ પંક્તિ સમગ્ર ચંદ્રહાસ આખ્યાનનું એક મહત્વનું સ્થિત્યંતર છે. શું કહે છે કે રૂપ ના જોશો, રંગ ન જોશો,
न पूछसो घर सूत्र, रूप ना जोसो रंग ना जोसो न पूछसो घर सूत्र, मुहूर्त मात्र मा विष देजो, मुहूर्त मात्र मा विष देजो, घणु सु लखिए पुत्र। आ मदन ऊपर लखेलो आ जे पिताए लखेलो पत्र छे કે તમે એના રંગ રૂપ ઉપર ન જતા તો તમે પાછા બીજા વિચાર આવી જશે, કારણ કે એનું આખું એક સુંદર એનું આખું સ્વરૂપ છે, રૂપ છે। અને એટલા માટે અહીં જ પેલું વિષ વાંચે છે, તરત જ એનું નામ વિષયા છે। વિષયા તો આ રાજકુમારને જોઈને હવે આમાં કરવું શું, કેવી રીતે આનો ઉપાય શું, તો તરત જ એ પોતે પોતાની જો અહીં બુદ્ધિમત્તા, નારી પાત્રો એક કદમ આગળ કેમ છે, પ્રેમાનંદના મોટા ભાગના જે નારી પાત્રો છે એનો જુદી રીતે એક અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવે કે એ સમયમાં આજથી 400-450 વર્ષ પહેલા કે જે સમયે નારીની સ્થિતિ એટલી બધી દયનીય હતી, તો એ સમયમાં એને પ્રતાપી નારી પાત્રો આપણી સમક્ષ એમણે પ્રસ્તુત કર્યા છે। અહીં બુદ્ધિ, સુંદરતા આ બધાનો કેવો સમન્વય એની સાથે જોડી દીધો છે કે તરત જ એ પોતે શું કરે છે કે ડર, ક્ષોભ આ બધું છે અને હવે આદ્રતા પણ એની સાથે પડે છે, એટલે એક આંખમાં આંખ સજળ એમાંથી આંસુ સરે જાય છે અને આંખમાં કાજલ કરેલું છે એટલે કાજલ જે તરણું લીધું તરત જ અને તરણું લઈ અને એક આંખનું પાણી ને બીજા આંખનું કાજળ આ બંનેને ભેગું કરી અને જ્યાં વિષ છે ત્યાં એને યા કરી દીધો। શું કર્યું? વિષની જગ્યાએ યા, અને વિષયા તો એનું નામ છે, કારણ કે ખબર છે કે જઈ રહ્યો છે તો મારા ભાઈ પાસે, અને એટલા માટે જય જાય છે ત્યાં ભાઈને, ત્યાં એને તો ખબર છે કે હમણાં આવશે અને જો હું આ નહીં કરું તો મારો ભાઈ છે એને મારી નાખશે, અને આ તો એની સાથે તો એને આ પ્રકારનો સંબંધ તો સ્થાપિત થઈ ચૂક્યો છે। ઘરે જલ્દી જલ્દી ઝડપથી ઘરે જાય છે, પાછળ જ ચંદ્રહાસ આવે છે, આવીને પેલો પત્ર છે એ બતાવે છે, તો ત્યાં શું લખ્યું છે, હવે વિષ આપવાની જગ્યાએ વિષય આપજો એવું લખ્યું છે, એટલે ભાઈ તો બહેનને એની સાથે પરણાવે છે, ઘણું બધું એને કર્યાવર આપે છે અને તરત જ આ બાજુ નગરમાં ખબર પડે છે કે પુત્ર લગ્ન કરીને આવી રહ્યો છે, તો ત્યાં આનંદ અને ઉત્સવ છે। પરંતુ સામે આ દૃષ્ટ બુદ્ધિ મળે છે, જેમ પેલામાં નળ અને દમયંતીમાં સામે પેલો કળી મળે છે અને આનંદનો જે આખો જે ભાવ છે તરત જ કેવો પલટાય છે, અહીં સામે દૃષ્ટ બુદ્ધિને ખબર પડે છે કે અહીંયા તો આ રીતે બન્યો છે, એટલે તરત જ હજુ એ યુક્તિઓ કરે છે, પણ એ યુક્તિઓમાં એ મદનનું પણ મૃત્યુ થાય છે અને આ દૃષ્ટ બુદ્ધિનું પણ મૃત્યુ થાય છે, પણ એનો પણ એને રંજ છે, કારણ કે ભક્ત હતો ચંદ્રહાસ, મારા કારણે મારી પત્નીનો ભાઈ અને મારી પત્નીનો પિતા મૃત્યુ પામે તો એ સંસારનો અર્થ શું છે, એનો સાર શું છે, એટલે તરત જ એ ઈશ્વરને યાદ કરે છે।